જય સ્વામિનારાયણ. TYBA સેમિસ્ટર 5 સોશિયોલોજી વિષયમાં પેપર નંબર 13માં બીજા યુનિટમાં આપણે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમસ્યા એમાં 1, 2 અને 3 પોઈન્ટ ભણી ગયા. એમાં ચોથો છે સ્ત્રીઓની બેવડી ભૂમિકાની અસરો. આજે આપણે એ ભણીએ. એમાં છે સ્ત્રીની બેવડી ભૂમિકાની કુટુંબ પર અસર અને સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન પર અસર. એવા બે પ્રશ્નો હોઈ શકે. એમાં જોઈએ પ્રસ્તાવના. સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ, કુટુંબ અને સ્ત્રીના જીવન ઉપર હકારાત્મક અસર પડી છે. સ્ત્રીની બેવડી ભૂમિકા દ્વારા નાના કુટુંબોને સ્વીકાર થવા લાગ્યો છે. સ્ત્રી આર્થિક રીતે આત્મનિર્ભર ન બનતા તેને વધુ સલામતી મળી છે. સ્ત્રીની બેવડી ભૂમિકાના કારણે સમાજનો દૃષ્ટિકોણ બદલાયો છે, જેના કારણે સ્ત્રીના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ છે. આ અને આ પ્રકારની અનેક બાબત હકારાત્મક અસર તરીકે ગણી શકાય. એટલે કે સમાજની અંદર પરિવર્તન આવ્યું છે. સ્ત્રીમાં પરિવર્તન આવ્યું છે. શિક્ષણના હિસાબે સ્ત્રી ઘરની ચાર દિવારીમાંથી બહાર નીકળી છે અને વ્યવસાય કરતી થઈ છે અને પુરુષોની સાથે ખભે ખભો મિલાવી અને ઘર કાર્ય પણ કરતી થઈ છે અને વ્યવસાય પણ કરતી થઈ છે. તેમાં છે સ્ત્રીની બેવડી ભૂમિકાની હકારાત્મક અસરો. એમાં જોઈએ સ્ત્રીની બેવડી ભૂમિકાની હકારાત્મક અસરો કુટુંબ, સ્ત્રીના જીવન અને સમાજ પર પડે છે. સ્ત્રીની બેવડી ભૂમિકાની હકારાત્મક અસરો નીચે પ્રમાણે દર્શાવી શકાય. એમાં પહેલું છે સ્ત્રીની બેવડી ભૂમિકાની કુટુંબ પર અસર, પછી સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન પર અસર અને ત્રીજું છે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ પર અસર. તેમાં પહેલું જોઈએ, 3 નંબર છે સ્ત્રીની બેવડી ભૂમિકાની કુટુંબ પર અસર. એમાં 2 પોઈન્ટ છે એ જોઈએ. એમાં પહેલો પોઈન્ટ છે નાના કુટુંબોનો સ્વીકાર. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીને વધુ બાળકો બોજારૂપ બને છે, આથી તે ઓછા બાળકોને પસંદ કરે છે. વસ્તીશાસ્ત્રી અભ્યાસ પરથી જાણવા મળે છે કે નોકરી કરતા યુગલો ઓછા બાળકોને જન્મ આપે છે. આમ નાના કુટુંબ તરફનો સ્વીકાર સ્ત્રીની બેવડી ભૂમિકા ની હકારાત્મક અસર કહેવાય. તો બીજું છે કુટુંબના જીવન ધોરણમાં સુધારો. એમાં છે જે કુટુંબમાં સ્ત્રી નોકરી કરતી હોય તે કુટુંબનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. આ કુટુંબના ભૌતિક સાધનો જેમાં મકાન, વાહન, ફ્રીજ, ટીવી, ફર્નિચર વગેરે જેવા ભૌતિક સાધનો પ્રાપ્ત કરવામાં ઉપયોગી બને છે. સારો ખોરાક, પૈસાની બચત અને તેના પરિણામે ભવિષ્યનું આયોજન વગેરે સ્વરૂપે કુટુંબના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય છે. એટલે કે સ્ત્રી જો કમાતી હોય પુરુષની સાથે સાથે તો તે સુખ સુવિધાવાળું જીવન જીવી શકે છે અને બચત પણ કરી શકે છે. એમાં ચોથું છે સ્ત્રીની બેવડીકાની સ્ત્રીના જીવન પર અસર. એમાં પહેલું છે આર્થિક સ્વાવલંબી. સ્ત્રીની બેવડી ભૂમિકાના કારણે સ્ત્રી આર્થિક અને પગભર બની છે, આર્થિક સ્વાવલંબી બની છે. પરંપરાગત રીતે આર્થિક સ્વાવલંબન સ્ત્રીના શોષણનું એક મહત્ત્વનું લક્ષણ હતું, પરંતુ હવે નોકરી કરતી સ્ત્રીઓ આવા શોષણથી મુક્ત બની છે. નોકરી કે વ્યવસાય દ્વારા સ્ત્રીને મળતી આર્થિક સ્વાયત્તતાને તેને ભાવિ જીવનની ચિંતામાંથી મુક્ત કરી છે. એટલે કે સ્ત્રી પગભર થવાની સાથે સાથે થોડીક સ્વતંત્રતા પણ મળી છે. બીજું છે સ્ત્રી પ્રત્યે સમાજનો બદલાયેલો દૃષ્ટિકોણ. પરંપરાથી એમ માનવામાં આવતું હતું કે સ્ત્રીનું કાર્ય ઘરની ચાર દિવાલોમાં જ છે, તેને શિક્ષણની જરૂરિયાત નથી. વળી સ્ત્રીને પુરુષ કરતાં ઉતરતી ગણવામાં આવતી હતી. પરંતુ સ્ત્રી વ્યવસાયિક ભૂમિકા ભજવવા લાગતા તેમના પ્રત્યેના સમાજના દૃષ્ટિકોણ બદલાયા છે. લગભગ દરેક ક્ષેત્રમાં સ્ત્રીનો પ્રવેશ થયો છે અને કુશળતાપૂર્વક પોતાની ભૂમિકા ભજવે છે. તેથી આજે સ્ત્રીને વ્યવસાયિક સ્વાતંત્ર્ય આપવું જોઈએ એવા સમાજનો દૃષ્ટિકોણ વિકસવા લાગ્યો છે. ત્રીજું છે સામાજિક અને રાજકીય જાગૃતિનો વિકાસ. સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકા દ્વારા સ્ત્રીઓ બાહ્ય જગતના સંપર્કમાં આવી છે. બહારના લોકો સાથેની ચર્ચા વિચારણા, વિચાર વિનિમય અને તેના દ્વારા આદાન પ્રદાન વગેરે કાર્ય સ્ત્રીઓના સામાજિક અને રાજકીય જાગૃતિ વિકાસ પામી છે. એટલે કે સ્ત્રીઓ ધીરે ધીરે જાગૃત થવા લાગે છે, તેના વિચારોમાં તેને
તેના આદાન પ્રદાન એટલે કે વાતચીતમાં ઘણો ઘણો ફેરફાર આવ્યો છે અને પોતે જાગૃત થઈ ગઈ છે. ચોથું છે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ. પહેલાં સ્ત્રીઓ પોતાની જાતને અબળા, અશક્ત અને અપરાધીન માનતી હતી. આજે નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ સ્વમાની બનવા લાગી છે. તેમને પોતાના સ્વતંત્ર અને વિકસિત વ્યક્તિત્વનો અહેસાસ થાય છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિઓનો મુકાબલો કરવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે કે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. પાંચમું છે કૌટુંબિક અને સામાજિક દરજ્જામાં સુધારો. સ્ત્રીઓનો વ્યવસાયિક પ્રવેશ સ્ત્રીઓને કૌટુંબિક અને સામાજિક દરજ્જો સુધારવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કુટુંબમાં સભ્યો તેના તરફ માન અને આદરથી જોવા લાગ્યા છે. તેની કમાણીથી ભૌતિક દ્રષ્ટિએ અનેક લાભો થયા છે. સ્ત્રી પ્રત્યેના પરંપરાગત મૂલ્યોમાં બદલાવ, તેના કુટુંબમાં વધારે સ્વાયત્તતા મળી, આ રીતે કૌટુંબિક અને સામાજિક દરજ્જામાં સુધારો થયો છે. છઠ્ઠું છે લગ્નવય ઊંચી આવી. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ નાની વયે લગ્ન કરવાનું પસંદ કરતી નથી, કારણ કે લગ્ન અને બાળકો તેમની વ્યવસાય કારકિર્દીમાં અવરોધક બનશે તેવો ભય તેમના મનમાં રહે છે. આથી તેઓ મોટી ઉંમરે લગ્ન કરવાનું ઈચ્છે છે. સાતમું છે સ્ત્રી સંગઠનની પ્રવૃત્તિનો વિકાસ. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ પોતાના હિતોના રક્ષણ માટે સંગઠનોની પ્રવૃત્તિનો ભાગ લે છે. આવા સંગઠનો સ્ત્રીઓને થતા અન્યાય કે શોષણ સામે લડવામાં નૈતિક શક્તિ પૂરી પાડે છે. આ રીતે સ્ત્રી સંગઠનોની પ્રવૃત્તિનો વિકાસ થાય છે. આઠમું છે સ્ત્રીઓમાં નવા મૂલ્યોનો વિકાસ. નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રીઓ આત્મનિર્ભરતાને કારણે સ્વમાની બની છે. જૂના મૂલ્યો છોડીને આધુનિક મૂલ્યો સ્વીકારતી થઈ છે. તેઓ પુરુષોની તાબેદારી, પતિ સેવા એટલે કે પ્રભુ સેવા, અંધવિશ્વાસ જેવા રૂઢિમૂલ્યોનો ત્યાગ કરી રહી છે અને તેના સ્થાને બુદ્ધિવાદિતા જેવા આધુનિક મૂલ્યો અપનાવવા લાગી છે. પછી છે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ પર અસર, એટલે કે સમાજમાં એની શું શું અસર છે તેમાં જોઈએ. પહેલું છે કુટુંબ નિયોજનનો સ્વીકાર. ઘર બહાર આર્થિક પ્રવૃત્તિ કે નોકરી કરતી સ્ત્રીને વધારે બાળકો બોજારૂપ બને છે. આથી વ્યવસાયિક ભૂમિકા ભજવતી સ્ત્રીઓ ઓછા બાળકો પસંદ કરે છે. વસ્તીશાસ્ત્રીય ઉચ્ચતર જન્મદરને ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ અને વ્યવસાયિક ભૂમિકાને મહત્ત્વ આપે છે. કુટુંબ નિયોજન તરફ શિક્ષિત સ્ત્રીઓનું હકારાત્મક વલણ જોવા મળે છે. તેઓ એક અથવા બે બાળકો જન્મ આપીને કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવે છે. આમ સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકાને રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમનો સ્વીકાર વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કે સ્ત્રીઓ વ્યવસાય કરતી હોય એ સ્ત્રીઓને વધારે બાળકો એ સમય ન આપી શકે એટલે ઓછા બાળકો અને વ્યવસાયમાં પણ ધ્યાન આપી શકે છે. બીજું છે શિક્ષણનો સ્વીકાર. મધ્યયુગ સુધી સ્ત્રીઓને ઘર બહારના વ્યવસાયોમાં પ્રવેશવા સામે નિષેધ પ્રવર્તતો હતો, તેથી તે સ્ત્રીઓનું પ્રમાણ પણ ઘણું જ ઓછું હતું. પરંતુ આધુનિક યુગમાં વ્યવસાયિક ભૂમિકા વિકસતા શિક્ષણ મેળવવાની અને શિક્ષણ આપવાની જરૂરિયાત સમાજમાં સ્વીકારવા લાગી. શિક્ષણ દ્વારા આકર્ષક પગારવાળી નોકરીઓ મળવા લાગતા માતા પિતા પોતાની પુત્રીઓને શિક્ષણ આપવા લાગ્યા. એટલું જ નહીં, અનામત અને અન્ય સવલતોના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધતું ગયું. આમ સ્ત્રીની બેવડી ભૂમિકા દ્વારા શૈક્ષણિક વિકાસને ઉત્તેજન મળ્યું. એટલે કે સ્ત્રીઓ ભણવા લાગી અને તેને સારી નોકરી મળવા લાગી એટલે અને પગભર થવા લાગી એટલે માતા પિતા પણ દીકરીઓને ભણવા લાગ્યા. ત્રીજું છે આર્થિક વિકાસ. દેશની વસ્તીમાં 49% વસ્તી સ્ત્રીઓની છે. દેશની વિશાળ વસ્તીને આર્થિક કાર્યો પૂરા પાડી શકાય એટલા સાધનો પર્યાપ્ત નથી. પરિણામે સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં આર્થિક કાર્ય પૂરું પાડી શકાતું નથી. આમ છતાં સ્વતંત્ર ભારતમાં સ્ત્રીઓ આર્થિક ક્ષેત્રે સંગઠન અને અસંગઠિત વિભાગોમાં નોકરી કરવા લાગી છે, જેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. હવે સ્ત્રીઓ પુરુષની જેમ ભારતની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનું અંગ બની છે અને તેના દ્વારા અર્થતંત્રને વેગ મળ્યો છે. એટલે કે દેશના અર્થતંત્રમાં પણ સ્ત્રીઓનો હવે ભાગ છે, ખૂબ મોટો મહત્ત્વનો ભાગ છે. ચોથું છે સામાજિક વિકાસ. વ્યવસાયિક ક્ષેત્રમાં સ્ત્રીઓમાં પ્રવેશથી સામાજિક વિકાસને ઉત્તેજન મળ્યું છે. ખાસ કરીને શિક્ષણના દિન પ્રતિદિન વધારો થતો જાય છે. રાજકીય જાગૃતિમાં પણ વૃદ્ધિ થઈ છે, જેના વડે સ્ત્રીઓનો આત્મવિશ્વાસ વધતો જાય છે અને સમાજ જીવનના બધા જ ક્ષેત્રોમાં સ્ત્રી પ્રવેશવા લાગી છે. એના મૂળમાં વ્યવસાયિક ભૂમિકા ગણી શકાય. ટૂંકમાં સ્ત્રી બેવડી ભૂમિકા વડે સામાજિક વિકાસની પણ ઉત્તેજન મળ્યું છે. એના પછીનો પોઈન્ટ છે કે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ પર હકારાત્મક અસરો, એમાં જોઈએ પ્રસ્તાવના. આધુનિક સમયમાં સ્ત્રીની બે ભૂમિકા વિકસી છે, તેમાં એક ગૃહિણી તરીકેની અને બીજી ભૂમિકા વ્યવસાયિક ક્ષેત્રમાં
કામદાર તરીકેની ભૂમિકા, આ બે ભૂમિકાની કુટુંબ ઉપર અને સ્ત્રીના જીવન પર હકારાત્મક અસર પડી છે. સ્ત્રીની બેવડી ભૂમિકાની અસર પર પડેલી હકારાત્મક અસરો જોઈએ. સ્ત્રીની બેવડી ભૂમિકાની સમાજ પર અસરો, તેમાં પહેલું છે કુટુંબ નિયોજનનો સ્વીકાર. ઘર બહાર આર્થિક પ્રવૃત્તિ કે નોકરી કરતી સ્ત્રીને વધારે બાળકો બોજારૂપ બને છે. આથી વ્યવસાયિક ભૂમિકા ભજવતી સ્ત્રીઓ ઓછા બાળકો પસંદ કરે છે. વસ્તીશાસ્ત્રીય ઊંચા દર જન્મદરને ઘટાડવા માટે સ્ત્રીઓમાં શિક્ષણ અને વ્યવસાયિક ભૂમિકાને મહત્ત્વ આપે છે. કુટુંબ નિયોજન તરફ સ્ત્રી શિક્ષિત સ્ત્રીઓનું હકારાત્મક વલણ જોવા મળે છે. તેઓ એક અથવા બે બાળકોને જન્મ આપી કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવે છે. આમ સ્ત્રીઓ વ્યવસાયિક ભૂમિકાને રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમનો સ્વીકાર વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે શિક્ષણનો સ્વીકાર, આ પોઈન્ટ આપણે અહીંયા ભણી લીધા છે. તો આ પોઈન્ટને જવા દઈએ. પછીનું છે સમાજમાં વિકાસમાં સ્ત્રીઓનો મોટો ફાળો રહ્યો છે, એટલે કે ભારતમાં સર્વાંગી વિકાસમાં સ્ત્રીઓનો ફાળાની ચર્ચા કરી. તો પ્રસ્તાવના, સ્ત્રીઓનો પણ પોતાની પરંપરાગત ગૃહિણી તરીકેની ભૂમિકા તથા નવી વિકસેલી કામદાર તરીકેની ભૂમિકા દ્વારા રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. આજે સ્ત્રીઓ અને વિકાસ એ એક મહત્ત્વનો મુદ્દો બન્યો છે. પૂનમ શર્મા કહે છે કે સ્ત્રીઓએ સમાજના વિકાસમાં હંમેશા ફાળો આપેલો છે, પરંતુ છેલ્લા બે દશકાથી સ્ત્રીઓના આ ફાળા તરફ આપણે આ જાગૃત બન્યા છીએ, તેની કદર કરતા થયા છીએ, ગૌરવની બાબત ગણે ડૉક્ટર કલ્પના શાહ નોંધે છે. તેમ અત્યાર સુધી સ્ત્રીઓને ફક્ત લાભાર્થીઓની શ્રેણીમાં મૂકવામાં આવતી હતી. આથી વિકાસ એટલે કલ્યાણ અને સુખાકારી એવો અર્થ કરવામાં આવતો હતો. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સ્ત્રીઓ સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશવા લાગી છે. આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, શિક્ષણ, આરોગ્ય વગેરે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓનો મોટો ફાળો, જે અંગેની વિગતે સમજૂતી નીચે મુજબ છે. એમાં જોઈએ સમાજ જીવનના વિકાસમાં સ્ત્રીઓનો ફાળો. એમાં પહેલું છે નવી પેઢીને વારસાનું પ્રદાન. સ્ત્રી માતા તરીકે બાળકોને સમાજના સાંસ્કૃતિક મૂલ્યો શીખવે છે. સ્ત્રીઓનું આ મોટું, સૌથી મોટું કાર્ય છે. સ્ત્રીના આ કાર્યને ઉત્પાદક ગણવામાં આવતું નથી, એટલે કે તેના દ્વારા તેને આર્થિક વળતર મળતું નથી. બાળકોના ઉછેર દરમિયાન માતા તરફથી પ્રેમ હૂંફ ઉષ્મા મળે છે. પરિણામે બાળક સમાજમાં લાયક સભ્ય તરીકે પોતાનું જીવન જીવવા સમર્થ બને છે. આમ નવી પેઢીને સામાજિક સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કરવામાં અને તેના વડે સમાજના વિકાસમાં સ્ત્રીનો મોટો ફાળો રહ્યો છે. એટલે કે સ્ત્રી છે એ બાળ ઉછેરની સાથે સાથે બાળકોને પ્રેમ હૂંફ અને ઉષ્માભર્યું વાતાવરણ દે છે, તેથી સમાજમાં સારા એવા નાગરિકો આવે છે. બીજું છે કૌટુંબિક વિકાસમાં સ્ત્રીનું પ્રદાન. પહેલેથી જ સ્ત્રીને કુટુંબની આધારશિલા ગણવામાં આવે છે. સ્ત્રી કુટુંબમાં પુત્રી તરીકે, પત્ની તરીકે અને માતા તરીકે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. એક ગૃહિણી તરીકે ઘરના અનેક કામો સંભાળે, જેના પરિણામે પુરુષ બહારના આર્થિક વળતર આપતા વ્યવસાયો કરે, સ્ત્રી ઘરનું સંચાલન કરે, બાળકોનો ઉછેર કરે, રસોઈ બનાવે, ઘર સફાઈ, ઘર સુશોભન વગેરે પ્રકારની કામગીરી દ્વારા કુટુંબ વિકાસમાં સ્ત્રીનું મોટું પ્રદાન રહ્યું છે. ત્રીજું છે આર્થિક વિકાસમાં સ્ત્રીનું પ્રદાન. પરંપરાગત ભારતીય સમાજમાં સ્ત્રી ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ વગેરે સ્વરૂપના વ્યવસાયોમાં મદદ કરતી હતી. સ્ત્રી ઘરકામ પૂરું થતાં પતિને તેના વ્યવસાયમાં મદદ કરતી અને તેના દ્વારા આર્થિક ઉત્પાદનનો વધારો કરવામાં પોતાનો ફાળો આપતી. કેટલીક સ્ત્રી પૂરા સમય માટે તો કેટલીક સ્ત્રી આંશિક સમય માટે આર્થિક પ્રવૃત્તિ સહભાગી બનતી. અંગ્રેજોના આગમન પછી અને ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન નવા નવા વ્યવસાયો પણ સ્ત્રીઓ સ્વતંત્ર નોકરી કે વ્યવસાય કરવા લાગી. આમ આર્થિક વિકાસમાં પણ સ્ત્રીનું મોટું પ્રદાન છે. એટલે કે સ્ત્રી પહેલાં, એટલે કે ઇતિહાસમાં પણ, વર્તમાન પરિસ્થિતિમાં પણ સ્ત્રી છે એ પુરુષને સાથે સહભાગી અને કાર્યમાં મદદરૂપ થાય છે. પહેલાં ખેતીમાં તો હવે વ્યવસાયમાં પણ સ્ત્રી છે એ પુરુષને મદદ કરે છે. ચોથું છે શૈક્ષણિક વિકાસમાં ફાળો. શૈક્ષણિક વિકાસમાં પણ સ્ત્રીઓનો મોટો ફાળો નોંધપાત્ર રહ્યો છે. બાલમંદિરથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ સંસ્થામાં સ્ત્રી શિક્ષિકાઓની સંખ્યામાં વધતી જાય છે. કેટલીક સ્ત્રીઓ વ્યવસાયની, ટેકનોલોજી, શિક્ષણમાં શિક્ષિકાઓ છે. પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ પણ સ્ત્રીઓ અધ્યાપિકા તરીકે જોડાવા લાગી છે. આ રીતે શિક્ષણ મેળવીને
સમાજના વિકાસમાં પોતાનો ફાળો આપી રહી છે. સાથે સાથે કુટુંબ અને સમાજને પણ ઉપયોગી ભૂમિકા ભજવવામાં સક્ષમ બને છે. આમ શૈક્ષણિક વિકાસમાં સ્ત્રીઓ ઉલ્લેખપાત્ર ફાળો આપી રહી છે. પાંચમું છે વસ્તી નિયંત્રણમાં ફાળો. કુટુંબ નિયોજનની ભૂમિકામાં સ્ત્રીનો ફાળો ચાવીરૂપ છે. બેવડી ભૂમિકા ભજવતી સ્ત્રીઓ ઓછા બાળકો પસંદ કરે છે. આથી તે કુટુંબ નિયોજન તરફ હકારાત્મક વલણો ધરાવતી થઈ છે, જેના કારણે અન્ય સ્ત્રીઓ પણ હકારાત્મક વલણો ધરાવવા લાગી છે. વર્તમાન સમયમાં જીવન ખર્ચમાં વધારો થવા થતાં વધુ બાળકો આર્થિક રીતે બોજારૂપ લાગે છે. સ્ત્રીઓમાં વધી રહેલી સામાજિક જાગૃતિ, શિક્ષણ અને આર્થિક પ્રવૃત્તિમાં જોડાવા માટેની તીવ્ર ઈચ્છા સ્ત્રીઓને વસ્તી નિયંત્રણ તરફ દોરી જાય છે. એટલે કે સ્ત્રીઓ છે તે વધારે બાળકોને પણ ઓછા બાળકોમાં, એટલે કે બાળકોને સારું જીવન ધોરણ આપી શકે એટલે કુટુંબ નિયોજનમાં પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. છઠ્ઠું છે આરોગ્ય વિકાસમાં સ્ત્રીનું પ્રદાન. પરંપરાગત ભારતીય સમાજમાં મેડિકલ વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો ત્યારે પણ સ્ત્રી કુટુંબના સભ્યોની બીમારી વખતે સારવાર અને સંભાળ લેતી હતી. આ ઉપરાંત દવાખાના અને પ્રસૂતિ ગૃહની સુવિધા ન હોવાથી પ્રસૂતિ ઘરમાં જ કરવામાં આવતી. પ્રસૂતિ વખતે એક દાયણ તરીકેની સેવા પણ સ્ત્રી જ આપતી. અંગ્રેજો આવ્યા પછી મેડિકલ ક્ષેત્રનો વિકાસ થયો. સ્ત્રી પણ હોસ્પિટલો, દવાખાના, ખાનગી દવાખાના, આરોગ્ય કેન્દ્રો વગેરેમાં નર્સ તરીકે કામ કરવા લાગી. એમ માનવામાં આવે છે કે 100 ક્વોલિફાઈડ ડૉક્ટરોએ 25 ક્વોલિફાઈડ સ્ત્રી ડૉક્ટર છે. મોટાભાગની સ્ત્રી ડૉક્ટરો મુખ્યત્વે ગાયનેકોલોજિસ્ટ અને બાળ રોગના વિષયમાં પોતાની સેવા આપી રહી છે. કુટુંબમાં ટૂંકમાં આરોગ્ય ક્ષેત્રે પણ સ્ત્રીનો મોટો ફાળો આપી રહી છે. સાતમું છે રાજકીય વિકાસમાં સ્ત્રીનું પ્રદાન. સ્વતંત્ર પ્રાપ્તિ પછીના ગાળામાં સ્ત્રી પંચાયતથી માંડીને સંસદ સુધીના સહભાગી બનવા લાગી છે. રાજકીય પ્રક્રિયામાં સ્ત્રીઓ મતદાન, ઉમેદવારી, ચૂંટણીનો પ્રચાર વગેરે ક્ષેત્રમાં સારી રીતે ભાગ લેવામાં લાગી છે. કેટલીક સ્ત્રીઓ સક્રિય રાજકારણ સંપલાવીને રાજકીય નિર્ણયોમાં પોતાના સૂર પૂરવા લાગી છે. સ્થાનિક કક્ષાના રાજકારણમાં સ્ત્રીઓનું સહભાગીપણું વધવા લાગ્યું છે અને તેની અસર રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ પર પડી છે. રાષ્ટ્રપતિ પર સ્વભાવના પ્રતિભા પાટીલ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. ટૂંકમાં સમાજના વિકાસમાં રાજકીય રીતે સ્ત્રીનું મોટું પ્રદાન રહ્યું છે. આઠમું છે વહીવટીતંત્રમાં વિકાસમાં સ્ત્રીનું પ્રદાન. સ્વતંત્રતા પછી વહીવટતંત્રમાં સ્ત્રીનું મોટું પ્રદાન રહ્યું છે. સમાનતા, સ્વતંત્રતાના કારણે સ્ત્રી શિક્ષણમાં વધારો થયો, જેના કારણે સ્ત્રી વહીવટીતંત્રમાં ક્લાર્ક, ટાઈપિસ્ટ, ઓફિસર, એક્ઝિક્યુટિવ વગેરે સ્થાનો પ્રાપ્ત કરવામાં સમર્થ બની છે. જોકે પુરુષની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. તેમ છતાં સ્ત્રીઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. દેશના કેટલાક જિલ્લાઓમાં સ્ત્રીઓ કલેક્ટર તરીકે કામ કરી રહી છે. કેન્દ્ર સરકારના તાર, ટપાલ અને ટેલિફોન વિભાગમાં સારી એવી સંખ્યામાં સ્ત્રીઓ નોકરી કરવા લાગી છે. આમ વહીવટીતંત્રમાંના વિકાસમાં પણ સ્ત્રીઓનું મોટું પ્રદાન રહ્યું છે. નવમું છે કાયદો અને સ્વતંત્રતામાં સ્ત્રીનું પ્રદાન. એ આપણે સમજશું ખાલી કે સ્ત્રીઓ છે એ કોન્સ્ટેબલ અને પોલીસમાં પણ ઘણી બધો સેવાઓ આપી રહી છે. તેમ 1975થી પણ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં પણ સ્ત્રીઓ ઘણી બધી ઓફિસર તરીકે કાર્ય કરે છે. તેમ સ્ત્રીઓનું કાયદાકીય રીતે પણ ખૂબ સેવામાં છે. દસમું છે નારી વિકાસમાં ફાળો. એટલે કે સ્ત્રીઓ છે એ નારી વિકાસમાં પણ ઘણો બધો ફાળો આપે છે. એટલે કે નારીઓના સંગઠન અને મહિલા સંગઠન કરીને પણ ગરીબ મહિલાઓને કામ અને સમસ્યામાંથી નિવારણ આપી શકે છે. 11મું છે સાંસ્કૃતિક વિકાસમાં સ્ત્રીઓનું પ્રદાન. એટલે કે